મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હર અમે સત્યની સાથે મહુવા તાલુકાના તલગાજડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 15 વર્ષથી આયાની ફરજ બજાવતા દલિત સાધુ સમાજના ભાનુબેની સ્રાટોને પીએચસીના સાત કર્મચારીઓ 1.5 વર્ષ પહેલાં જાતિગત ભેદભાવ રાખી ખોટા ઉપજાવી કાઢેલા આક્ષેપો કરીને પોતાના મળતિયાને નોકરીમાં લઈ નિરાધાર અને ત્યક્તા મહિલાને બેકારી અને ખપ્પરમાં હોમી દીધા છે. તેણીને 1.5 વર્ષથી ન્યાય નહીં મળતા આખરે તારીખ 21/6/2021થી પીએચસી તલગાજડા ખાતે આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. આજે ઉપવાસનો 5મો દિવસ છે. જાણવા મળતી વિગત અનુસાર આ પીએચસી તલગાજડાનો સમય સાંજના 6 વાગ્યા સુધીનો હોવા છતાં કર્મચારીઓ બપોર બાદ 3-4 વાગે પીએચસીને તાળા મારીને ઘેર જતા રહે છે. પેધી ગયેલા 3-4 કર્મચારીઓ તો વર્ષોથી તલગાજડા ખાતે એક જ જગ્યાએ નોકરી કરતા હોય અને તેઓ ઉપર અનેક પ્રકારની ફરિયાદો હોવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા ઢાકંપી છોડો કરી ચાચરવામાં આવતી રહ્યા હોય અને તેના પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલમાં જા કર્મચારીઓની મિલીભગતથી પીએચસીનો એક કર્મચારી ગામની જ એક પરિણીતાને લલચાવી ફોસલાવીને લઈને ભાગી ગયો છે, જેની પોલીસ ફરિયાદ પણ થઈ છે. આ કર્મચારીઓ આવા કાંડમાં અને ભ્રષ્ટાચારમાં સામેલ હોવા છતાં તેઓ કોઈપણ જાતના ડર વગર બેરોકટોક બિંદાસ રીતે ઘરની પેઢી જેમ પોતાની મનમાની કરી રહ્યા છે. આ નિરાધાર અને ત્યક્તા મહિલા ઉપર અત્યાચાર થઈ રહેલ છે ત્યારે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. જો આ ગામની જ મહિલાને ન્યાય નહીં મળે અને બેજવાબદાર કર્મચારીઓની બદલી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન આવી પડશે તેવું ગામ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અકિલ ચારણિયા, સ્પીડ ન્યૂઝ 17, મહુવા. બોલો. હું કોર્ટમાં આંદોલન કરીશ અને ત્યાં બેસીને ઉગ્ર પગલાં લઈશ. બરાબર, આ મારું કાંઈ નહીં થાય તો હું આગળ પગલાં ભરીશ. તલગાજડાની અંદર છેલ્લા 15 વર્ષથી જ્યારે 15 રૂપિયા રોજ ચૂકવવામાં આવતું ત્યારથી સેવાઓ આપતા એક બહેન જે 15 વર્ષથી રોજમદાર તરીકે અહીં સેવાઓ આપી રહ્યા છે ત્યારે પીએચસી દ્વારા કોઈ કારણોસર એમને આજે છૂટા કરવામાં આવ્યા છે. તો ગ્રામ લોકોની અંદર પણ એક રોષ જોવા મળ્યો છે કે જે સેવા કરતા હોય તેમને કયા કારણોસર છૂટા કરવામાં આવ્યા છે. અને સાથોસાથ આજે છેલ્લા 5 દિવસથી એ બેન પણ ઉપવાસ ઉપર ઊભા છે ત્યારે આપણે બેન પાસેથી ટોટલી વિગત જાણશું કે ખરેખર હકીકત શું છે. આ સાહેબ 15 વર્ષથી હું નોકરી કરતી હતી. બરાબર, તો એ લોકો મને કહેને કે તમે કામ નથી વ્યવસ્થિત કરતા, કામ બધું કરતી હતી પણ હું તો પછી ઘરે ગઈ તો એ લોકોએ ટાપે આખો કાગળિયો બનાવી નાખ્યો. કાગળિયો બનાવીને ભાવનગર મોકલી દીધો કે આને છૂટા કરી નાખે. તરત ભાઈનો ફોન આવ્યો કે બેન આખા ટાકની સહી છે અને તમારા અમને ખોટા કાગળિયા બનાવ્યા છે. બરાબર, અને આવી રીતે કરી તમને છૂટા કરવામાં આવ્યા છે. પછી મેં એને સમજાવણી કે તમને આજ લેશું કાલ લેશું. આ ટીઓ છો પાસે હું દરબારવાર જઈ આવી અહીંયા હું આવી ગઈ તો લોકો કે આમ લેશું તેમ લેશું એમ કરતાં કરતાં સાહેબ વરદી કાઢી નાખ્યું પણ મને લોકો લેતા નથી. એની લેવાની ગણતરી નથી, જગ્યા ખાલી હોય તો બીજાને લઈ લેશે પણ મારો મને લેતા નથી. અને આવી રીતે ખોટો ત્રાસ મને દે છે આખો ટાક. કેટલા દિવસથી બેન આપ ઉપવાસ ઉપર છો? 5 દિવસથી. બરાબર, રાત્રે નથી જમતી, સવારમાં રાત અત્યારે નહીં, આખો દિવસ આવીને. બરાબર છે બેન, આગામી દિવસોની